નમસ્તે વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તમે બધા મજામાં હશો અને કોરોના વાયરસની અસરને કારણે તમે પણ તમારા ઘરમાં સુરક્ષિત હશો હવે જ્યારે કોરોના વાયરસની અસર દિવસે દિવસે વધી રહી છે તેમ ભારત સરકાર અને ગુજરાત સરકાર અલગ અલગ જે છે નિર્ણયો લેવા જઈ રહી છે જેની અંદર જોઈએ તો વિધવા બહેનો માટે નિર્ણયો લેવામાં આવે છે વિદ્યાર્થીઓ માટે પણ નિર્ણયો લેવામાં આવ્યા છે ખેડૂતો માટે પણ અલગ અલગ પ્રકારના જે નિર્ણયો લેવામાં આવ્યા છે તો આજના આ વિડીયોમાં આપણે જોઈશું કે કયા કયા આ નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેની અંદરથી તમને કયા કે ઉપયોગી છે તો જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુનું બે લાઇકોન પણ દબાવી દેજો જેથી તમને આ રોજે રોજની જે અપડેટ છે સરકાર દ્વારા જે પણ યોજનાઓ જાહેર કરવામાં આવે છે તેની માહિતી મળતી રહે તો શરૂઆત કરીશું આજના ટોપિકથી મિત્રો આ માહિતી છે એ ગુજરાત માહિતી બ્યુરો ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવી છે અઠ્યાવીસ માર્ચ બે હજાર વીસ એટલે ઓથેન્ટિક અને સાચી માહિતી છે રાજ્યના સામાજિક ન્યાય અધિકારીતા અને આદિજાતિ વિભાગના છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓને લાભાર્થીઓને એક માસ માટે રૂપિયા પંદરસો તેમના ખાતામાં જમા કરવામાં આવશે ડીબીટી એટલે મિત્રો સીધા ટ્રાન્સફર તેમના ખાતામાં જમા થશે તો રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે અને દરેક વિદ્યાર્થીઓને જે છે એ લોકડાઉનના સમય તેમના જે છે મદદમાં આવી શકે તેના માટે રાજ્ય સરકારે આ નિર્ણય જાહેર કર્યો છે રાજ્ય સરકારના સામાજિક અને અધિકારિતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગ હેઠળના જે સરકારી છાત્રાલયો છે આદર્શ નિવાસી શાળાઓ છે સ્વૈચ્છિક સંસ્થાઓ મારફત ચાલતા ગ્રાન્ટિન એડ આશ્રમ શાળા છે છાત્રાલયો છે એકલવ્ય શાળાઓ છે અને અન્ય નિવાસી સવલતો ધરાવતી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સમાજ સુરક્ષા પ્રભાગ હેઠળની દિવ્યાંગો માટેની જે છે સંસ્થાઓ છે અને બાળ સંભાળ ગૃહો વગેરે થઈ અને કુલ ત્રણ વીસ લાખ વિદ્યાર્થીઓ દિવ્યાંગજનો અંતેવાસીઓને નિરાધાર બાળકોને આ લાભ પાત્ર થશે તો રાજ્ય સરકારનો એ ખૂબ એ સારો એવો નિર્ણય કરી શકાય કારણ કે તમે જોઈ શકો છો કે અડતાલીસ કરોડ રૂપિયા આ વિદ્યાર્થીઓને દિવ્યાંગજનોને આપશે તો રૂપિયા પંદરસો એક વિદ્યાર્થીને તેમના ખાતામાં સીધા તેમના ખાતામાં જમા થઈ જશે તો પ્રથમ નંબરના મિત્રો આ ન્યૂઝ હતા હવે જોઈએ બીજા નંબરના શું ન્યૂઝ છે પછી મિત્રો બીજા નંબરના ન્યૂઝ છે કે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ તમે અગાઉ વિડિયો જોઈ પણ લીધો હશે પણ ફરીથી કે બે હજાર વીસ એકવીસમાં જે ચૂકવવાનો થાય છે રૂપિયા બે હજારનો હપ્તો એ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં ચૂકવાઈ લેશે જેમાં આઠ પોઈન્ટ સાત કરોડ ખેડૂતો છે તેમને એક ખેડૂત દીઠ બે હજાર રૂપિયા ચૂકવવામાં આવશે તો તમે જોઈ શકો છો તેમ દેશમાં કુલ આઠ પોઈન્ટ સાત કરોડ ખેડૂતો છે બીજું જે મિત્રો એ છે કે જે મહિલા ધારકો છે ને જે ઉજ્જવલામાં મિત્રો જે મહિલાઓ છે અને તેમનું જો જનધન ખાતામાં ખાતું હશે જેમણે જે તે મોદી સાહેબે બે હજાર ચૌદની અંદર એક યોજના કાઢી હતી કે ભાઈ જનધન યોજના બેંકની અંદર ખાતું ખોલાવવું તો તે બહેનોને ત્રણ મહિના માટે પાંચસો પાંચસો એમ કુલ કરી અને પંદરસો રૂપિયાની મળવા પાત્ર થશે ત્રીજા નંબરના ન્યૂઝ જોઈએ શું છે જે વિધવા બહેનો છે વૃદ્ધ અને દિવ્યાંગ લાભાર્થીઓને જે મિત્રો જે સહાય મળે છે તેમને હવે દર મહિને રૂપિયા એક હજારની વધારાની સહાય મળશે આ સહાય તેમને ત્રણ મહિના સુધી મળશે તમે જોઈ શકો છો એટલે હાલમાં જે વિધવા બહેન છે તેમને બધાને તમને ખ્યાલ હશે કે બરસ બારસો પચાસ રૂપિયાની દર મહિને સહાય મળે છે તેની અંદર એક રૂપિયા આ એક હજાર રૂપિયા વધારી અને ટોટલ બાવીસસો પચાસ રૂપિયાની વિધવા બહેનને સહાય મળશે તેને ત્રણ મહિના સુધી બાવીસસો પચાસ બાવીસસો પચાસ રૂપિયા જે છે સહાય મળશે તો આપણે તે પણ વિડિયો બનાવેલો છે કે વિધવા બેન જે છે તેમને કઈ રીતે લાભ મળી શકે તો તે પણ વિડીયો તમને ડિસ્ક્રિપ્શન લિંકમાં મળી જશે બીજી એ વાત હતી કે ઉજ્જવલા યોજના હેઠળ આઠ કરોડથી વધુ લાભાર્થીઓને ત્રણ મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર એટલે કે જે ઉજ્જવલા યોજના હેઠળ જો તમે ગેસ સિલિન્ડર લીધું લીધેલું હશે કનેક્શન હશે તો ત્રણ તમને ત્રણ મહિના સુધી એ ગેસ સિલિન્ડર મફતમાં મળશે રાજ્ય સરકાર અને ભારત સરકારે ખૂબ સારા એવા નિર્ણયો લીધા છે કારણ કે કોરોના વાયરસની અસરને કારણે એક મિત્રો તમે જોઈ શકો છો એક પ્રકારની અસર ઇકોનોમિક રીતે તમે જોઈ શકો છો એક સારા એવા નિર્ણયો કહી શકાય બીજા એ પણ પ્રકારના નિર્ણયો લીધા છે કે સરકાર માની સસ્તા અનાજની દુકાન પરથી એક મહિના માટે ઓફલાઈન પદ્ધતિએ રાશન અપાશે એટલે ઘણા બધાને તમને ખ્યાલ હશે કે જે અંગૂઠો હતો અને જો આવે તો જ તમને એ અનાજ મળતું હતું તો જે છે ઓનલાઈન પદ્ધતિ બંધ કરી દેવામાં આવી છે અને ઓફલાઈન પદ્ધતિ એ તમને અપાશે પછી એ પ્રકારના નિર્ણયો લીધા છે મિત્રો કે રાજ્યની અંદર કોઈપણ વ્યક્તિ છે અન્ય રાજ્યોમાં લોકડાઉનની સ્થિતિમાં અટવાયેલા ગુજરાતી યાત્રીઓ મુસાફરો માટે જે તે રાજ્યમાં આવાસ યોજના દાખલા તરીકે તમે રાજસ્થાનની અંદર આપણો કોઈ ગુજરાતી છે મધ્યપ્રદેશની અંદર છે ઓડિશાની અંદર છે તો તેમને સહાય કઈ રીતે મળે તો તેના માટે એક હેલ્પલાઇન નંબર ચાલુ કરી છે અને એ હેલ્પલાઇન નંબર છે એક હજાર સિત્તેર હવે તમારી આજુબાજુ કોઈ ભાઈ બહેન છે અને એ કદાચ બીજા રાજ્યમાંની છે તો કદાચ તેને સહાય ના મળી શકે તો તમે હેલ્પલાઇન નંબર એક હજાર સિત્તેર ઉપર ફોન કરી અને જે છે એ તેમને સહાય કરી શકો છો ગુજરાતમાં વસતા અન્ય રાજ્યના શ્રમિકો દાખલા તરીકે રાજસ્થાનના લોકો ગુજરાતની અંદર હોય છે કે અન્ય રાજ્યના જ્યારે ગુજરાતની અંદર છે તો તેમને રહેવા જમવાની વ્યવસ્થા માટે જિલ્લા તંત્રની હેલ્પલાઇન એક હજાર સિતોતેર તો આ બંને હેલ્પલાઇન તમે યાદ રાખજો તો હેલ્પલાઇન નંબર એક હજાર સિત્તેર કોના માટે છે તો આપણો ગુજરાતી જો બીજા રાજ્યમાં હોય તો તેની મદદ માટે એક હજાર સિત્તેર છે જ્યારે બીજા રાજ્યોના ગુજરાતની અંદર હોય તો તેમની સહાય માટે એક હજાર સિતોતેર એર્પલાઇન ચાલુ કર્યા છે અને ખેડૂતો માટે બીજા એ પણ નિર્ણયો લીધા છે કે બિયારણ ખાતર અને પેસ્ટીસાઇડ જે છે જંતુનાશક દવાઓ છે એની આવશ્યક ચીજ વસ્તુઓ તરીકે જાહેર કરી છે એટલે તેને કોઈપણ પ્રકારની જે છે તમે બજારની અંદર જ્યારે બિયારણ લેવા જાઓ છો ત્યારે તમને કોઈપણ પ્રકારનું કોઈ પણ પોલિશ કે અન્ય કોઈપણ પ્રકારના રોકી શકતા નથી તો સરકારે તેને આવશ્યક વસ્તુઓ તરીકે જાહેર કરી છે તો જીવન જરૂરી તમામ જે છે વસ્તુઓ વેચતા ફેરિયા લારી ગલાવાળા વેપારીઓને મામલદાર કચેરી દ્વારા પાસ પણ મિત્રો કાઢી આપવામાં આવશે એટલે તમારે કોઈને પાસ લેવાના હોય તો મામલદાર કચેરીમાંથી તમને એ પાસ પણ મળેલી છે એક બીજો મહત્ત્વનો અને ખૂબ સારો એવો નિર્ણય કરી શકાય કારણ કે આપણે રોજે રોજ મિત્રો દર મહિને આપણી જો આવક હોય અને હાલ જો લોકડાઉન હોય તો તેની આપણા ઘર ઉપર પણ આર્થિક રીતે ફેર પડતો હોય છે તો તેના કારણે ઘર વીજ વપરાશકારો અને વેપારી એકમો માર્ચ અને એપ્રિલના વીજ બિલો પંદરમી મે સુધી ભરી શકશે એટલે તમે જો આ મહિને કદાચ લોકડાઉન પતી જાય તો આવતા મહિને એટલે કે તમે તે રીતે કમાઈ અને પંદરમી મે સુધી વીજ બિલ ભરી શકશો નાના મોટા ઉદ્યોગો વેપારી એકમોને એપ્રિલના વીજ બિલમાં ફિક્સ ચાર્જ નહીં લેવાય માત્ર વપરાશનું જ બિલ આકારશે એટલે જે તેમના બીજા વધારાના જે લેવાતા હતા એ પણ ફિક્સ જે છે એ માત્ર વપરાશનું જ બિલ લેવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો સસ્તા અનાજની દુકાનોમાં એક મહિના સુધી બાયોમેટ્રિક વગર એટલે તમે જે બાયોમેટ્રિક જે તમે અંગૂઠો આપવો પડતો હતો તમારો તે તે આપ્યા વગર જ તમને રાશન મળશે હવે બીજો એ પ્રકારનો નિર્ણય લીધો છે કે મધ્યાહન ભોજનના વળતર પેટે ચોપન લાખ છાત્રોને રૂપિયા પોત્રીસ પોઈન્ટ સિતોતેર કરોડ મળશે ચૌદ દિવસ લેખે તેમના એકાઉન્ટમાં જમા થશે આ ખૂબ એક સારો એવો નિર્ણય કહી શકાય કોરોના વાયરસને કારણે મિત્રો ચૌદ એપ્રિલ સુધી તમામ શાળાઓમાં રજા છે તો એના મધ્યાહન ભોજનનું વળતર ચૂકવવા અંગે ફૂડ સિક્યુરિટી એલાઉન્સનો અમલ કરવા મધ્યાહન ભોજન કમિશનર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને શાળામાં અભ્યાસ કરતા બાળકોના બેંક એકાઉન્ટમાં ચૌદ દિવસની રકમ તેમને જમા કરવામાં આવશે તો વિદ્યાર્થીઓના ખાતામાં રૂપિયા પાસઠ લેખે એટલે એક દિવસના રૂપિયા પાસઠ લેખે જે છે ચોપન લાખ વિદ્યાર્થીઓને પાંત્રીસ પોઈન્ટ સિત્તોતેર તમે જોઈ શકો કેટલી મોટી રકમ છે પાંત્રીસ પોઈન્ટ સિત્તોતેર કરોડ દરેક વિદ્યાર્થીના જે છે એ ખાતામાં પોસઠ લેખે એટલે ચૌદ દિવસ સુધી તેમના ગણી શકો છો તમે એ રીતે તેમના ખાતામાં પૈસા જમા કરવામાં આવશે તો કમિશનર કચેરીમાં પરિપત્રમાં જણાવ્યું છે કે મધ્યાહન ભોજન યોજના નિયમો બે હજાર પંદરની જોગવાઈ મુજબ શાળાએ જતા બાળકોને કોઈ કારણસર ભોજન ના આપવામાં આવે તો ફૂડ સિક્યુરિટી એલાઉન્સ આપવાનું થાય છે તો આ નિયમો જે નવા નિયમો આવે છે તેની અંદર પણ જણાવ્યું છે એટલે એ નિયમને અનુસરીને રાજ્ય સરકારે પણ પરિપત્ર કર્યો છે તો તમે જોઈ શકો છો કે ધોરણ એકથી પાંચના જે તમારા બાળક જો ધોરણ એકથી પાંચમાં ભણતો હશે તો તેને જે છે એ ચાર પોઈન્ટ છન્નું અને છ પોઈન્ટ છન્નું લેખે જે છે રકમ ચૂકવવાની થાય છે તો આ રીતે તમે જે છે જોઈ શકો છો મિત્રો તો લોકડાઉનને લીધે મધ્યાહન ભોજન અપાતું નથી તો તેમને પણ સહાય મળવા પાત્ર થશે તો ખૂબ એવા રાજ્ય સરકારે નિર્ણય લીધા છે અને જ્યારે પણ મિત્રો નવા નવા નિર્ણય નિર્ણયો લેવામાં આવશે ત્યારે આપણે આપણી યુટ્યુબ ચેનલમાં મુક્તારીશ મૂકતા રહીશું વિડીયો કેવો લાગ્યો તેની કોમેન્ટ કરતા રહેજો કોઈ પણ બાબતે પ્રશ્ન હોય તો ચોક્કસ કોમેન્ટ કરતા રહેજો અમે તમારી જે છે બનતા એવા પ્રયત્નો કરીશું અને મદદ પણ કરીશું થેન્ક યુ અબરાબર જય હિન્દ જય ભારત અને જય ગુજરાત મળીશું આવતા વિડિયો સુધી ત્યાં સુધી રજા લઈશું અને અમારા વિડીયો તમે પ્લે લિસ્ટમાં જઈ અને પણ જોઈ શકો છો કે અમે ઘણા બધા પ્રકારના વિડીયો પણ ખેડૂતોને ઉપયોગી કે અન્ય કોઈ પણ લાયસન્સના કે ઘણા બધા વિડીયો મૂકેલા છે તે પણ તમે જોતા રહીજો થેન્ક યુ અબરાબર